नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनो हार्दिक स्वागत छे। आपनी साथे हूं छु काजल बाजाड़ेजा। तो जोईए आजना स्थानिक समाचार। राज्य स्तरનું ત્રિદિવસીય અધિવેશન શિક્ષણ પર્વનું કચ્છમાં યોજવાની તૈયારી હાથ ધરાઈ છે। ગુજરાતી કેળવણી પરિષદ VRTI કચ્છ કેન્દ્ર પરિચય શતાબ્દી વટાવી ચૂકેલ ગુજરાતી કેળવણી પરિષદના કચ્છ કેન્દ્રનો આરંભ જૂન 2018થી થયેલ છે। કેન્દ્ર ત્રીજા વર્ષમાં પ્રવેશેલ છે અને વર્ષ 2020-21થી કચ્છની અગ્રિમ સંસ્થા વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે કચ્છનું કેન્દ્રનું જોડાણ થયું છે। ગુજરાતી કેળવણી પરિષદની મથામણ છે મૂલ્યલક્ષી અને ગુણવત્તાયુક્ત કેળવણીની રચનાની। ઈસવીસન 1915માં ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્ય સૈનિક અને સ્વપ્ન સેવી સ્વ ઇન્દુલાલ યાજ્ઞિકે આ સંસ્થાની સ્થાપના કરી। ઈસવીસન 1916માં ભરૂચ મુકામે પરિષદનું અધિવેશન મળ્યું। તેમાં મહાત્મા ગાંધીએ કેળવણીના પાયાના તત્વો વિશે વ્યાખ્યાન આપીને પરિષદને દિશા આપી। 20મી સદીના 7 દાયકામાં સર્વ ઉમાશંકર જોશી, યશવંત શુક્લ, એચ.એમ. પટેલ અને વિમલાતાઈ જેવા સમર્થ કેળવણીકારોનું માર્ગદર્શન પરિષદને મળ્યું। પરિણામે ગુજરાતભરના શિક્ષણ પ્રેમીઓ તેમાં સક્રિય થયા। રાજ્ય સ્તરનું ત્રિદિવસીય અધિવેશન શિક્ષણ પર્વ કચ્છમાં યોજવાની નેમ સાથે અમે આગળ વધી રહ્યા છીએ। ખર્ચનો વધુ હિસ્સો ફાળવવાની VRTIની તૈયારી છે, પણ સાથોસાથ અન્ય સંસ્થાઓને સહયોગી તરીકે જોડીને કાર્યને વધુ ફળદાયી બનાવવાનો અભિગમ છે। ભોજાય સર્વોદય ટ્રસ્ટ અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા સહયોગી બનવા આગળ આવી છે। અન્યો પણ સહયોગી બનશે તેવી શ્રદ્ધા છે। ટૂંક જ સમયમાં જ પ્રવૃત્તિઓનો આરંભ કરી દેવાની સાથે ભાવિ આયોજનોની ઘોષણા કરવામાં આવી હતી। કવિ સાહેબ, હું તમારી પાસે આવું છું। મારે આ જે VRTIએ જે ખૂબ એક સારું કામ કર્યું છે, ઐતિહાસિક કામ કર્યું છે, અને એના માધ્યમ જે છે આપ બન્યા છો, કેટલી ખુશી થાય છે અને આ સંસ્થા વિશે થોડીક માહિતી આપો। ગુજરાતી કેળવણી પરિષદ 105 વર્ષ જૂની સંસ્થા છે, રાજ્યવ્યાપી સંસ્થા છે। 1915માં ઇન્દુલાલ યાજ્ઞિકે થાપેલી આ સંસ્થા છે અને બીજા જ વર્ષે એટલે કે 1916માં ભરૂચ મુકામે મહાત્મા ગાંધીજીના અધ્યક્ષસ્થાને પ્રથમ અધિવેશન ભરાયું, એક ઐતિહાસિક ઘટના હતી આપણે। ત્યાર પછી જે સમયગાળો આવ્યો એનું સુકાન સંભાળનાર વ્યક્તિઓ ઉપર નજર કરીએ તો યશવંત શુક્લ, એચ.એમ. પટેલ, વિમલાતાઈ આવા સમર્થ વિચારકોએ આ સંસ્થાનું સુકાન સંભાળ્યું હતું। ત્યાર પછીનો જે સમય આવ્યો ગુલાબભાઈ દાની, જયંત પંડ્યા, અરવિંદ દેસાઈ આ સમર્થકો દ્વારા એને આગળ ધપાવવામાં આવ્યું। ત્યાર પછી સમય એવો આવ્યો થોડોક સમય સુષુપ્ત રહ્યું, પ્રવૃત્તિઓમાં ઓટ આવી, પણ એક નિયમ છે કુદરતનો, કંઈક ને કંઈક સ્વરૂપે ફરી પાછું ઉદ્ભવ થતો હોય છે। તાજેતરમાં 10 વર્ષ પહેલાં 2011માં પૂજ્ય મોરારી બાપુના સાનિધ્યમાં આ સંસ્થાનો વળાંક આવ્યો। સમર્થ કેવણીકાર મનસુખભાઈ સલ્લાને 2011માં સુકાન સોંપાયું અને પ્રમુખ મનસુખભાઈ સલ્લા બન્યા। ત્યારે મહુવામાં શિક્ષણ પર્વ યોજાયું, બીજું પર્વ 2014માં પણ મહુવામાં જ મોરારી બાપુના સાનિધ્યમાં યોજાયું, ત્રીજું પર્વ 2018માં યોજાયું। આ ત્રણેય પર્વોમાં 350-400 કેવણીકારો, શિક્ષકો અને શિક્ષણને નિસ્બત ધરાવતા કાર્યકરોએ 3 દિવસ મનોમંથન ત્રણેય પરિષદમાં ઉપક્રમે કર્યું મહુવા મુકામે અને કચ્છમાં 2011 પછી છેલ્લા 1 દાયકામાં 2 શિક્ષણ વિમર્શ કાર્યક્રમો VRTIના યજમાન પદે યોજાઈ ચૂક્યા હતા। આ બધાના પરિપાક રૂપે 2018માં કચ્છ માટે એક સુવર્ણ ઘડી આવી। મોરારી બાપુના સાનિધ્યમાં યોજાયેલ શિક્ષણ પર્વમાં એક ઘોષણા કરવામાં આવી કે દરેક જિલ્લામાં આના કેન્દ્રો થવા જોઈએ અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ સ્થાનિક આગેવાનો સંસ્થાઓ દ્વારા એ પ્રવૃત્તિઓ ચાલી રહેવી જોઈએ। અને મને ખુશી એ થાય છે 2018માં આપણે આ બીડું ઝડપું અને કચ્છમાં 2018માં ગુજરાતી કેળવણી પરિષદની રાજ્યવ્યાપી સંસ્થાનું કેન્દ્ર કાર્યરત થયું। 72 જિનાલયમાં 2 દિવસ શિક્ષણ વિમર્શ કાર્યક્રમ યોજાયો અને શુભારંભ થયો કચ્છ કેન્દ્રનો। સંયોજક તરીકે સ્વાભાવિક મારી જવાબદારી આવી અને સાથે કાંતિ ગોર, હરેશ ધોળકિયા, પ્રવીણ વીરા, ભારતીબેન ગોર આ બધાએ એક કાર્યવાહી સમિતિ તરીકે, માર્ગદર્શક તરીકે સહયોગ આપ્યો। 2 વર્ષના અનુભવ પછી
બધાને એમ લાગ્યું અમદાવાદમાં ફેબ્રુઆરીમાં મિટિંગ થઈ ત્યારે કે આવડા મોટા જિલ્લાનું કામ ખાલી સમિતિથી ન થાય, કોઈ માતબર સંસ્થા એ સંભાળે કેન્દ્ર તો લાંબા ગાળે કચ્છ શાખાને ફાયદો થાય, બીજા 5 જિલ્લા જેવડો આપણો એક જિલ્લો છે ત્યારે અહીં કોઈ સંસ્થાનું પીઠબળ જરૂરી હતું. એ બીડું પણ VITએ ઝડપું. ગુજરાતી કેવણી પરિષદ કચ્છ કેન્દ્રની સંપૂર્ણ સુકાન VITએ એપ્રિલ 2020માં સંભાળ્યું. અને કુદરતનું કરવું, લોકડાઉન કોરોના વાયરસ સ્થિતિમાં સુકાન સંભાળ્યું, પણ અમે પરિસ્થિતિને ક્યારેય સ્વીકાર એ રીતે નથી સ્વીકારતા, નવી તક તરીકે જોઈએ છે પરિસ્થિતિને. હું મિત્રો ફરી પાછો ગોર્ધન કવિ પાસે આવીશ, અને એ પહેલાં હવે ફરી પાછું એક કહી શકાય કે 100 વર્ષ જૂની આ ગુજરાત કેળવણી પરિષદ જે છે એનું કચ્છમાં સેન્ટર શરૂ થયું છે, અને એનામાં 2 સંસ્થાઓ, એક તો ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ અને કચ્છ ગ્રામ વિકાસ સમિતિના અરવિંદભાઈ જોશી મોટા સાહેબ આત્રે હાજર છે, ત્યારે વિશેષ ખુશી થાય. કારણ કે કોઈ પણ કાર્ય જે છે એ અક્ષરના ખેરાણ માટે આર્થિક જે છે એ પરિબળ જે ખૂબ મજબૂત જે છે એ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે, ત્યારે હું અરવિંદભાઈ જોશીને મળીશ, અને ખાસ મુંબઈ એક પગ એમનો મુંબઈને એક પગ કચ્છ, અને સતત એ જળસંચયની વાત હોય, ગામડાને વિકાસની વાત હોય ત્યારે સતત જેઓ તત્પર હોય છે, તો હું મળીશ અરવિંદભાઈને કે એક અક્ષરના ખેડાણ માટે તમે આજે માધ્યમ બન્યા છો ત્યારે કેટલી ખુશી થાય છે. મહારાજ, ખાસ કરીને આ ગુજરાત કેળવણી પરિષદનો જે બહુ મહત્ત્વનો જે કહી શકાય કે રોલ જે છે VITએ ભજવ્યો છે અને બહુ સરસ માહિતી આપી છે, આપ એના માધ્યમ બન્યા છો એ કેટલી ખુશી થાય છે. ગુજરાતી કેળવણી પરિષદ કેન્દ્રનું જે આપણે કેન્દ્ર કચ્છ માટે જે મળ્યું છે, તો ખરેખર હું VITI અને કવિભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, અને ખાસ તો શ્રેય આપણા કાંતિસેન કાકા જે વિનોબા ભાવેના વિચારો સાથે આજ પણ 95 વર્ષની ઉંમરે પણ ઝઝૂમતા હોય કચ્છના ગામડાઓ કેમ ઊભા થાય, તો ખરેખર એ શ્રેય અને ધન્યવાદ આપું સૌ પરિવારને કે આ કચ્છે બીડું ઝડપ્યું. અને આના માટે કચ્છની જે કહીએ ને આપણે કેળવણી, એના માટે ખરેખર હવે કચ્છીઓએ જાગવાની જરૂર છે. આપણે દરેક સમાજો પોતપોતાની રીતે 52-42 જૈન મહાજનો હોય, લુહાણા સમાજ હોય, ભાનુશાલી સમાજ હોય કે અન્ય સમાજો, આપણે ધાર્મિક પ્રસંગો ઉત્સવો આપણે ઉજવીએ છીએ, પણ આવી જે પાયાના ઘડતરના છે બાળકો માટે, આ જે ગુજરાતી કેળવણી પરિષદનું સેન્ટર આપણે કચ્છમાં જ્યારે VITને મળ્યું છે, આવા કવિભાઈ જેવા માતબર એની અંદર જે ભોગ આપે છે, તો આપણે તો એમને સહકાર આપી અને આગળ વધારવાનું છે. ઘણા વર્ષોથી VITI સાથે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ઘણા વર્ષોથી આ કાર્ય કરી રહી છે, તો ખરેખર VITI કવિભાઈ અને સૌ પરિવારને ધન્યવાદ આપું છું. ત્યારે જ્યારે પણ અધિવેશન થશે ત્યારે એમની સાથે અમારી આખી ટીમ જોડાશે, અને કચ્છમાં આ બહુ મોટા પાયે કામ થાય, અને હું બધાને આહવાન કરું છું કે જે કવિભાઈએ VITI બીડું ઝડપ્યું છે એની અંદર આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી અને આ સંસ્થાને મજબૂત કરીએ, અને ગુજરાત કેળવણી પરિષદનું આ જ્યારે કચ્છની અંદર બહુ મોટા પાયે આયોજન થશે ત્યારે આપ પણ આપનો સહભાગી બનો એવી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ વતી પણ હું ખાસ અપીલ કરું છું. તો ખૂબ જ સરસ જે છે એ અત્યારે પ્રારંભ થયો છે. 2020 જે છે એ સમગ્ર વિશ્વ માટે મહામારી હોય, પણ કહી શકાય કે કચ્છની તાસીર છે એ આફતમાં પણ એક અવસર જે છે એને શોધી લે છે, અને આ અવસર આપણે એક ખૂબ ઉજળો જે છે આપણે કચ્છને મળ્યો છે. ત્યારે હું અંતિમ દોરમાં ફરી પાછો આવું છું ગોર્ધનભાઈ કવિ પાસે, ખાસ કરીને આગામી શું આયોજનો હશે અને કઈ કઈ રીતે તાલુકા દીઠ કચ્છના 900 ગામડા જે છે, ખૂબ મોટો વિસ્તાર છે, પડકાર પણ મોટા હશે, કઈ રીતે આપણે એમાંથી પહોંચી વળશું. અમારું જે આ વર્ષનું આયોજન છે આપની સામે મૂકવું અત્યારની પરિસ્થિતિમાં ઉત્તમ થઈ શકે એવો પ્રયાસ કર્યો છે. મેં હમણાં જ કહ્યું કે 70 નાટકો લખાઈને આવ્યા, એમાંથી 20 નાટકો પસંદ કર્યા છે, અને આ 142 સ્કૂલોને આ પુસ્તક સ્વરૂપે અમે પુસ્તક આપીશું. એ બધી સ્કૂલોને આહવાન કરીશું, સ્કૂલ બેઝ ઉપર નાટકો તૈયાર કરો, જ્યારે પરિસ્થિતિ સુધરશે ત્યારે કચ્છ જિલ્લાનો નાટ્ય મહોત્સવ ભુજ મુકામે કરવાના છીએ, અને એમાં વિશેષ સ્કૂલો ભાગ લે, 2 દિવસ પોતાની પ્રસ્તુતિ કરે, અને નાટ્ય મહોત્સવ દ્વારા બાળકોને પ્રોત્સાહન આપીશું, વિષયને આપીશું અને લખાયેલ કૃતિઓને આપીશું. આ પહેલું આયોજન છે. EPS 95 યોજનાના પેન્શનરોની વ્યથા સરકાર સાંભળે તે જરૂરી છે.
ગુજરાતના તમામ બોર્ડ નિગમો, ઔદ્યોગિક એકમો, સહકારી સંસ્થાઓ, બેંક, પ્રેસ, મિલો, દૂધ સંઘો, કંપની, ફેક્ટરી વગેરેમાંથી ફરજ બજાવી 27 કરતાં વધુ રાજ્યોના 65 લાખ કરતાં વધારે પેન્શનર થાય છે. ઈપીએસ 95 યોજનાના નિવૃત્ત કર્મચારી ભાઈઓ અને બહેનોને જીવનના અડધા કરતાં વધુ 35 થી 40 વર્ષ સુધી ફરજ બજાવેલ છે તે સમય દર માસે રૂપિયા 417 થી 551 સુધીની રકમ કપાત કરવામાં આવેલ છે. ગણતરી કરીએ તો લાખો કરતાં વધુ રૂપિયા ઈપીએસ ફંડમાં જમા થયેલ છે. તેની સામે પેન્શન રૂપિયા 300 થી 2500 સુધી મળી રહ્યું છે. આટલી નજીવી રકમમાં આવી મોંઘવારીના સમયમાં દૂધ કે શાકભાજી પણ મળવા મુશ્કેલ થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં જીવન ગુજારી રહેલ ઈપીએસ 95 યોજનાના વૃદ્ધોનો 60 થી 80 વર્ષ કરતાં વધુ વય મર્યાદા વટાવી ચૂક્યા છે. મોટાભાગના અનેકવિધ મોટી બીમારીઓમાં સપડાયેલા છે જેમાં બહેનોનો પણ સમાવેશ થાય છે. પેન્શનના ટેન્શનમાં અનેક પ્રકારની ચિંતાઓ ઘેરાયેલા રહે છે એવા વૃદ્ધ પેન્શનર ભાઈઓ અને બહેનો હાલમાં મુશ્કેલી ભર્યું જીવન જીવી રહ્યા છે. દુઃખ સાથે કહેવું પડે છે કે પેન્શનની ચિંતામાં ઈચ્છા અધૂરી મૂકીને હજારો કરતાં વધુ પેન્શનરો હરિના ધામમાં સીધાવેલ છે. રાષ્ટ્રીય આંદોલન સમિતિના અધ્યક્ષ રાઉત છેલ્લા 4 વર્ષ કરતાં વધુ સમયથી જિલ્લાઓથી લઈ દિલ્હી સુધી અનેક પ્રકારના આંદોલન સાથે ભારત સરકાર દિલ્હીમાં ભલામણ તથા રજૂઆત કરે છે. વિનંતી સાથે અનેક રૂબરૂ લેખિત મૌખિક રજૂઆત કરી રહ્યા છે. તાજેતરમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં તમામ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓ મારફતે મોટાભાગના સાંસદ સભ્યોને રૂબરૂ મળી જાણ કરવામાં આવી હતી. પેન્શન બાબતે લેખિતમાં આવેદન પત્ર આપવામાં આવેલ તેમજ મૌખિકમાં રજૂઆત પણ કરવામાં આવેલ. મારું નામ આરસી પટેલ છે. મારી સાથે બીજા ભાઈ છે, બીકે ચૌહાણ છે. અમે ડેરી વિકાસ નિગમના કર્મચારી છીએ, નિવૃત્ત કર્મચારી છીએ. અમે એસટી નિગમ સાથે જોડાયેલા છીએ એટલે કચ્છ એસટી નિગમના માન્ય પ્રમુખ સાહેબ અને મંત્રી સાહેબના અમે આભારી છીએ. અમે છેલ્લા 4 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છીએ. ગુજરાતથી માંડીને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા છીએ. રાષ્ટ્રીય લેવલે પૂરા દેશના 65 લાખ પેન્શનરોનું કાર્ય કરી રહ્યા છે માન્ય રાઉત સર. આખા 65 લાખ પેન્શનરોને દર માસે 300 થી 2500 રૂપિયા પેન્શન મળે છે. અમારા 35-40 વર્ષની નોકરી દરમિયાન દર મહિને 417 થી 551 રૂપિયા સુધીની રકમ કપાયેલ છે. તેની સામે આટલું પેન્શન મળે છે. જે પેન્શન મેળવતા બધા વૃદ્ધજનો 60 થી 80 વર્ષની ઉંમરના, 80 વર્ષ કરતાં વધુ વર્ષની ઉંમરના છે અને મોટાભાગના ઉંમરના કારણે નાની મોટી બીમારીઓથી સપડાયેલા છે, જેમાં બહેનોનો પણ સમાવેશ થાય છે. આટલી નાની રકમમાં આવી મોંઘવારીના સમયમાં શાકભાજી કે દૂધ પણ આવી શકે નહીં. અમે 4 વર્ષથી છેલ્લા સતત 4 વર્ષથી ભારત સરકારને અનેક પ્રકારે આંદોલન કરી, અનેક પ્રકારે મૌખિક લેખિત રજૂઆત કરી, તેમ છતાં અમારા કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે. એટલા માટે હમણાં તાજેતરમાં અત્યારે લોકસભાનું સત્ર ચાલે છે એ દરમિયાન ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના અમારા પ્રતિનિધિ મારફતે માન્ય સાંસદ સરને રૂબરૂ મળી અમારા પેન્શન બાબતે રજૂઆત કરેલ છે અને એના આધારે લોકસભાના ચાલુ સત્રમાં રજૂઆત કરવા માટે પણ વિનંતી કરવામાં આવી છે. હમણાં ગઈકાલે 22 તારીખના રોજ અમરાવતીના માન્ય સાંસદ શ્રી નવનીત રાણા સર તરફથી પણ સારી એવી રજૂઆત કરી છે. અમે એના આભારી છીએ. કચ્છ જિલ્લામાં અત્યારે કેટલા એવા પેન્શનરો છે કે જેઓને આ લાભ મળવો જોઈએ? કચ્છ જિલ્લામાં લગભગ 3,500 થી 4,000 પેન્શનરો છે. ગુજરાતના લગભગ મોટાભાગે 10 લાખથી વધારે છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાશિની જુઓ છો, સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મુંજાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક.
આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર 98 244 51 764. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી શું કહે છે તે સાંભળીએ. કોરોનાના કપરા કાળમાં હું લોકોને એક અપીલ કરવા માંગુ છું કે જરૂરી કામ સિવાય ઘરમાંથી બહાર ન જાય, અને બહુ જરૂરી કામ હોય અને બહાર જવાનું થાય તો 3 બાબતોનું ખાસ ધ્યાન રાખે. માસ્ક પહેરે, અને એ માસ્ક વ્યવસ્થિત રીતે નાક અને મોઢું ઢંકાયેલું હોય એ રીતે પહેરે. લોકો વચ્ચે ડિસ્ટન્સ જાળવે, 2 ગજ જેટલું ડિસ્ટન્સ જાળવવું ખૂબ જ જરૂરી છે. અને ત્રીજું કે પોતાના હાથ હંમેશા સેનિટાઈઝરથી સાફ કરે અથવા સાબુથી સાફ, સાબુ અને પાણીથી સાફ કરે. અને જ્યાં પણ લોકોની ભીડ હોય ત્યાં બધા ભેગા ન થાય. દુબઈમાં ફસાયેલા 2100 જેટલા ભારતીયોને વતન પહોંચાડનાર બ્રહ્મ સમાજના 9 યુવાનનું સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દુબઈમાં વસવાટ કરતા મૂળ કચ્છના ચોબારીના વતની એવા ભરતભાઈ બાલાસરા દ્વારા કોરોના જેવી ભયંકર મહામારી સમયે જ્યારે વ્યક્તિ ભયભીત હતા તે સમયે દુબઈમાં ભારતીયો ફસાયેલા તેમની સેવા તેમજ વતન પહોંચાડવામાં ખૂબ જ મહત્વનું યોગદાન આપેલ હતું. લોકડાઉન સમયે દુબઈમાં વસતા ભારતીયો જેમની પાસે નોકરી, જમવાના પૈસા તેમજ ભાડાના પૈસા ન હતા તેવા ભારતીયો માટે રૂમ રાખવાની વ્યવસ્થા કરેલ તેમજ કંપનીમાં નોકરી કરતા પગારદાર પગાર તેમજ કંપની દ્વારા જપ્ત કરેલ પાસપોર્ટ છોડાવવામાં મદદ કરેલ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓના 3-4 લાખ જેવા બિલ માફ કરાવેલ તેમજ 6-7 હજાર પેકેટ લેબર કેમ્પમાં મોકલાવેલ, દુબઈમાં પોતાની ટોરા ફેશન કંપનીના નામની 188ની કેપેસિટીવાળા 11 ચાર્ટર્ડ પ્લેન બુક કરાવીને પ્રેગ્નન્ટ મહિલાઓ, વૃદ્ધો સહિત અલગ અલગ રાજ્યોના 2100 આસપાસ ભારતીયોને દુબઈથી અમદાવાદ મોકલવાની વ્યવસ્થા કરી હતી, જેમાં પાસપોર્ટ અવર્ડ્યુ થયેલ તેમના પણ ચાર્જ માફ કરાવીને સમાવેશ કરવામાં આવેલ હતો. આવા સેવાભાવી યુવાનનું સમસ્ત બ્રહ્મ સમાજ વતી ભચાઉ નગરપાલિકા મધ્યે વતન પરત આવતા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોશી, ભચાઉ ભાજપ શહેર પ્રમુખ ઉમિયા શંકરભાઈ જોશી, ભચાઉ સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ મહેશભાઈ જોશી, વાગડ ઔદિચ્ય બ્રહ્મ સમાજ 3 પરગણા 4 24 પ્રમુખ ગિરજાશંકરભાઈ જોશી, લાકડિયા ગ્રામ પંચાયત ઉપસરપંચ લાભશંકરભાઈ ગામોટ, ભચાઉ શાસક પક્ષના નેતા કુલદીપસિંહ જાડેજા, ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ જગદીશભાઈ મઢવી, લાકડિયા ગ્રામ પંચાયત સદસ્ય હર્ષદભાઈ જોશી હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ અંબાધામ અધ્યક્ષ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ શાસ્ત્રીય અવિનાશભાઈ જોશી દ્વારા કરવામાં આવી હતી. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, વિનોદ સાધુ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. આ વૈશ્વિક મહામારી છે એટલે સમગ્ર વિશ્વમાં થોડી ઘણી ઓછા વધુ પ્રમાણમાં આપણે અસર જોવા ત્યાં બધે મળે છે, ત્યારે આપણા માટે એમાં ખાસ કરીને ભચાઉ તાલુકામાં ખૂબ એક ગૌરવની વાત છે. આજે વિદેશની ધરતી ઉપર દુબઈમાં આપણા ભચાઉ તાલુકાના ચોબારીના યુવાન એવા ભરતભાઈ જોશી, એમણે એક સેવાની એવી જ્યોત જલાવી છે. ભરતભાઈ જોશી એટલે રાજભાઈ, પણ ભચાઉ તાલુકાનો કોઈ પણ વ્યક્તિ દુબઈ ગયો હોય એટલે ભરતભાઈને ખબર પડે, એટલે એમને રહેવાનું પોતાને ત્યાં જમવાની રહેવાની જેટલા દિવસ રોકાય એટલા દિવસ રહેવા જમવાની સાથે સાથે એમને દુબઈના દર્શન કરાવવા, બધી જગ્યાએ ફરવા લઈ જવા, આ જવાબદારી ભરતભાઈ આજે ઘણા વર્ષોથી નિભાવી રહ્યા છે. અવારનવાર કહે છે
આપે ખરીદ્યા હશે કપડા હજાર પણ નહીં જોઈ હોય લુગડા બજાર, લુગડા બજારની ધમાકેદાર ઓફર. કચ્છ ભુજમાં સૌ પ્રથમ વખત રૂપિયા 1000 ની ખરીદી પર ભેટ, કૂપન અને લકી ડ્રોમાં જીતો એક્ટિવા. લુગડા બજારમાં બીજી બધી ઓફર તો ચાલુ જ છે. લેડીઝ કુર્તી 599 ની માત્ર રૂપિયા 399 માં અને 1199 ની કુર્તી માત્ર રૂપિયા 699 માં. અને અમારી ખાસ ઓફર લેડીઝ લેંગીસ માત્ર રૂપિયા 120 માં, 149 થી 399 માં અનેક વેરાયટીઓનો ખજાનો. આવું તો ઘણું બધું લુગડા બજારમાં મળી રહેશે, જેમ કે જેન્ટ્સ વેર, લેડીઝ વેર, બોયઝ વેર, ગર્લ્સ વેરમાં અવનવી વેરાયટીઓ અને તેમાં પણ રૂપિયા 430ની ઉપરની MRP ઉપર 10% ભવ્ય ડિસ્કાઉન્ટ તો ખરો જ. આવો જુઓ અને ખરીદો લુગડા બજારમાં. થર્ડ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. 02832257362. પશુઓમાં ભેદી રોગચાળો ફેલાઈ રહ્યો છે, તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે. નાની અરલ ગામના જાડેજા જયપાલસિંહ ભોજરાજજી અને જાડેજા ગુલાબસિંહ મેઘરાજજી અને જુણેજા રમજાન અલી મહમદના બકરા મૃત્યુ પામ્યા છે. દવાથી ફેર પડતો નથી, તંત્ર પશુઓને રસીકરણ કરાવે તે જરૂરી છે. આ બાબતે જવાબદારો પગલાં ભરે તે ઇચ્છનીય બની રહે છે. ભાઈ તો હજી બકરી કેટલી હોય, કેટલી બકરી મારે અહીંયા, કેટલી તો હજી અહીં મળે, તો હજી કેટલી બકરી, 200 ખણ બકરી અહીંયા, 200 બકરી ખણ અહીંયા, તો હજી હું તમે કેટલી મારી રહી હું, 3 ખણ મારી રહી હું. દવા બાવા કે કોર કે, હા કી ફરક ન તો પે બરાબર. તો હાણે બે બે કો દવા ચાલુ હે કે ના હે, હાણે થાકી બે દવા કરી કરી તારે ઠીક મળે મારી રહી હું. હા આજે બકરી કેટલી હોય, કેટલી મારી રહી મળે, 200 બકરી હતી એના પેચા રહી છે બરોબર, એના બધી આ વરસાદમાં રોગચાળો ફાટી પડે છે. હા ભાઈ દવા બાવા મેં કોર સુવિધા સાથે દવા બધી કરી હતી, કોઈ લાગુ નથી બરોબર. પશુપાલન વાળા પણ આવ્યા હતા, હા ફરક નથી કાંઈ બરાબર. એમને મૃત્યુ કેટલી થઈ હોય, મૃત્યુ એવી 100-150 ખાન મરી ગયું છે બરોબર. હવે પેચા ખાન રહ્યું છે જે હવે તમારે. હા સરકાર વટી માંગ કરો તો એડી કાંઈ કે રાત મળી, સરકાર અમને જે સહાયતા આપે બરાબર એવી માંગણી છે અમારી. હા હા નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું કાજલબા જાડેજા. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. ભુજમાં બહુમાળી ભવનમાં 1 માસમાં 10 પોઝિટિવ, નથી ટેમ્પરેચર ગન કે નથી સેનિટાઈઝર. ભુજમાં બહુમાળી ભવન મહત્વનું સંકુલ હોવા છતાં આજ સુધી ટેમ્પરેચર ગન રખાઈ જ નથી. સૂત્રોના કહેવા મુજબ છેલ્લા 1 મહિનામાં 10 જેટલા કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
અહીં રાજ્ય સરકારની 35 કચેરીઓ કાર્યરત છે. દરરોજ 200થી વધુ કર્મચારીઓ અને 700-800 અરજદારો આવતા હશે. સુરક્ષાકર્મી કે કોઈ પણને તાપમાન માપક ગનથી ચેક નથી કરાતા, કારણ કે તેને આપવામાં જ નથી આવ્યા. તો થોડા સમયથી જ ઇલેક્ટ્રિક સેન્સર સેનેટાઇઝ કરતું મશીન છે, પણ તેમાં સેનિટાઇઝર નથી. અહીં છેલ્લા એક મહિનામાં 10 પોઝિટિવ કેસ નીકળ્યા હોવા છતાં સરકારી બહુમાળી ભવનમાં કોરોના સામે સલામતીનો અભાવ જોવા મળે છે. કચ્છમાં વહીવટીતંત્ર વચ્ચે સંકલનનો અભાવ શરૂઆતથી જ ચર્ચામાં છે. કચ્છની દરેક શાળા કોલેજમાં કેરિયર કોર્નર સેન્ટર શરૂ કરાશે. હાલ કોરોના કાળમાં કચ્છના શિક્ષણ જગતને પણ વ્યાપક અસર પહોંચી છે, ત્યારે જિલ્લાની દરેક શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને વ્યવસાયિક અને કારકિર્દી માર્ગદર્શન મળી રહે તે માટે સંકલનમાં રહીને કેરિયર કોર્નર સેન્ટર કાર્યરત કરવાનો નિર્ણય રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો હતો. સૂચિત સેન્ટર કરવા અને શિક્ષકોને તેમાં સાંકળવા માટે ડિસેમ્બરમાં સેમિનાર યોજવાનો નિર્ણય લેવાયો હતો. વાઇસ ચાન્સેલર ડૉક્ટર જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આયોજિત રોજગાર સલાહકાર સમિતિની બેઠકમાં યુનિના રોજગારી કેન્દ્રને માટે અલાયદું ભવન ફાળવવા, વ્યવસાયિક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનું કોલેજ કક્ષાએથી રજીસ્ટ્રેશન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા, કોલેજ કક્ષાએ કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે વર્કશોપનું આયોજન કરવા, મોડલ કરિયર સેન્ટર યુનિવર્સિટી કક્ષાએથી ચલાવવા બાબત આગળની કાર્યવાહી કરવા, જોબ ફેર, વેબિનાર જેવા આયોજનોની વિગતો સહિત અપડેટ કરવા, શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કિલની તાલીમ મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ સ્કિલ તાલીમ સેન્ટર ઊભું કરવા માટે ફોકિયાનો સહયોગ લેવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા હતા. રોજગાર સલાહકાર સમિતિની બેઠક દર 3 મહિને યોજાય તે પ્રકારનું સૂચન કરવામાં આવ્યું હતું. કચ્છમાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં માલની તીવ્ર અછત વર્તાઈ રહી છે. કોરોનાની તકેદારી લોકડાઉન બાદ અનલોકમાં પણ ઓનલાઈન ભણતર અને ઘર બેઠા કામ કરવાની આવશ્યકતાને લીધે કચ્છમાં હાલ લેપટોપ, રાઉટર, વેબકેમ જેવા ઉપકરણોની સાથે સ્માર્ટફોનની માંગ વધતા તેના ભાવ પણ વધવા પામ્યા છે. માંગણીની સરખામણીમાં પુરવઠો ઓછો હોય આ વસ્તુઓની માર્કેટમાં પણ અછત વર્તાઈ રહી છે. તેથી ગ્રાહકો નામાંકિત બ્રાન્ડના બદલે બજારમાં જે બ્રાન્ડની વસ્તુઓ હાજર હોય તે ખરીદતા થયા છે. કચ્છમાં એકાએક વધેલી માંગણીઓ ઉપરાંત કોરોના લોકડાઉન અને અનલોકમાં હજુ પણ પૂરતા પ્રમાણમાં માલ સામાન આવેલ નથી. મુંબઈ અને દિલ્હીથી આવતા માલ સામાનની કૃત્રિમ શોર્ટેજ સર્જાઈ છે. જોકે મુંબઈમાં કોરોનાને લીધે ગુજરાતની સરખામણીમાં બજારો પણ ધમધમતા નથી થયા, પરિણામે માલની તીવ્ર ખેંચ સર્જાઈ રહી છે. શ્રુશુષા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી હિરીબેન ધરમશ્રી રાઘુ આરેઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ફિઝિયોથેરાપી સેન્ટરમાં વિવિધ સારવાર ઉપલબ્ધ છે. ફિઝિયોથેરાપી સારવારમાં વા, સાંધા, ખંભા, ઢીચણ, ગરદન વગેરેની સારવાર, મોઢા તેમજ હાથ પગના લકવાની સારવાર, પોલિયો સેરેબલ પાલ્સીની સારવાર, હાડકાના ફ્રેક્ચર પછીની તકલીફો, સ્નાયુ, નસો, જ્ઞાનતંતુની તકલીફોની ફિઝિયોથેરાપી સારવાર ઉપલબ્ધ છે. દાઝી ગયા પછીની સાંધામાં કે સ્નાયુમાં ખોડ ન થાય તે માટેની ફિઝિયો સારવાર, અસ્થમા જેવી ફેફસાની તકલીફોમાં શ્વાસોશ્વાસની કસરતો સાથેની સચોટ સારવાર માટે આજે જ પધારો અને આપના રોગને ભગાડો. સરનામું ફિઝિયોથેરાપી સેન્ટર, સાવલા હોસ્પિટલની પાછળ, અયોધ્યાપુરી, રાપર, કચ્છ. ડૉક્ટર રામજી ગોઠી 9408122600 9099199812.
02830220005. લાખણીમાં વિદ્યુત બોર્ડની બેદરકારી સામે આવી છે. વડવાડા હોટલની બાજુમાં આવેલ વીજપોલ ઉપર વેલાઓ ચડી જતા શોર્ટ સર્કિટની ભીતિ જોવા મળી છે. ડીસી પ્રવાહની લાઈન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. વીજપોલ વૃક્ષ અને વેલાઓથી ઢંકાઈ ગયો હોવા છતાં વિદ્યુત બોર્ડના અધિકારીઓ નિંદ્રામાં જોવા મળે છે. એપીએમસીના સામે હાઈવે ઉપર વીજ પોલ હોવાથી લોકો માટે ખતરો બની શકે છે. લાખણી વિદ્યુત બોર્ડના અધિકારીઓની ફરજમાં બેદરકારી સામે આવી છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માંસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. ઇતિહાસમાં પ્રથમ વખત માતાના મઢ ખાતે મંદિર બંધ રહેશે. આશો નવરાત્રિમાં કચ્છનું માતાનું મઢ મંદિર બંધ રહેશે. કોરોનાના સંક્રમણના કારણે નિર્ણય લેવાયો છે. નવરાત્રિ દરમિયાન પરંપરા મુજબ આરતી અને ઘટ સ્થાપના કરાશે. ઇતિહાસમાં પ્રથમવાર માઈ ભક્તો માટે મંદિર બંધ રહેશે. અધિકારીના અધ્યક્ષપદે બેઠક યોજાઈ હતી, જેમાં મહત્વના નિર્ણયો લેવાયા છે. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. બળદિયામાં ફેસબુક પર કોમેન્ટ કરનાર શખ્સને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. બળદિયા પટેલનગરમાં રહેતા 64 વર્ષીય કલ્યાણભાઈ લાલજીભાઈ જેશાણી 2 વર્ષ અગાઉ આ હોસ્પિટલમાં દાંતની સારવાર કરાવવા ગયા હતા. તે સમયે તબીબે મોઢામાં દવા નાખતા તેમને ઉલટી થયેલ, પરંતુ ટ્રીટમેન્ટ રૂમમાં વોશ બેસિન ના હોઈ બહારના રૂમમાં જઈ મોઢું સાફ કરવું પડ્યું હતું. આ અંગે તેમણે તે સમયે હોસ્પિટલના મેનેજરને ટ્રીટમેન્ટ રૂમમાં વોશ બેસિન હોવું જરૂરી છે તેવું સૂચન કર્યું હતું. 2 માસ અગાઉ તેમણે ફેસબુક પર હોસ્પિટલમાં કેમ કોઈ ટકતું નથી, કંઈ ગડબડ છે તેમ લખી હોસ્પિટલનું મેનેજમેન્ટ સુધારણા કોમેન્ટ કરી હતી. કોમેન્ટ સંદર્ભે તેમને ગોપાલ પ્રેમજી ગોરસિયા નામના શખ્સે ફોન કરી ફેસબુક પર કોમેન્ટ ના કરવા જણાવ્યું હતું. 1-2 દિવસ બાદ 24 જુલાઈની સાંજે કલ્યાણભાઈ દેવ દર્શન કરી લોટનો ડબ્બો લઈ ઘર જતા હતા ત્યારે ગોપાલ ગોરસિયા મોટરસાઇકલ લઈને આવ્યો હતો. ગોપાલે તેમને પાડી દઈ કોલર પકડીને માર મારી જણાવ્યું હતું કે તે ફેસબુક પર કમેન્ટ કરી છે, તેના માટે તારી બરોબર દવા કરવી છે, હજી નહીં સુધરે તો તને આ તારા પરિવારને અહીં રહેવું ભારે પડી જશે. મૂઢ મારને લીધે કલ્યાણભાઈ જીકે જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર મેળવી રહ્યા છે. આ બનાવ અંગે તેમણે પોલીસને જાણ કરી હતી, જેના પરથી માનકુવા પોલીસે ગોપાલ ગોરસિયા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પૂર્વ સૈનિકો પર હુમલાઓ થવાની ઘટના સંદર્ભે કચ્છ જિલ્લા ઓફિસ સર્વિસમેન અને એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવાયું છે. મુંબઈ અને ગાંધીધામમાં પૂર્વ સૈનિક પર હુમલો કરાયો છે, જેને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે. ભવિષ્યમાં આવું ન બને તે માટે ઘટતું કરાય તે જરૂરી છે. આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે. આજે પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. હુમલાના બનાવો ચિંતાજનક કહી શકાય. પૂર્વ સૈનિકોની સેફટી જરૂરી છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. અમારો પરિચય આપે તો કચ્છ જિલ્લા માહી સૈનિક સંગઠન તરફથી આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવેલા હતા કે બોમ્બેની અંદર એક અમારા નેવીના અફસર ઉપર શિવસૈનિકોએ જે હુમલો કરેલો હતો એને અમે વખોડીએ છીએ, અને 3-4 દિવસ પહેલાં ગાંધીધામની અંદર પણ અમારા એક નેવલ અફસર ઉપર અમુક ગુંડા તત્વોએ જઈ અને એની ઓફિસમાં જઈ અને હેમરારે મારી અને એની અરે મારકૂટ થઈ છે. તો અમારી એક એવી લાગણી દુભાઈ છે કે માજી સૈનિકો કોઈ પણ કામ કરવા માટે નીકળે છે ત્યારે કોઈ ગુંડા તત્વો જઈ અને એ લોકોને હેરાન પરેશાન કરે છે. એટલે અમે આજે આ પ્રશાસનને એમનું
ધ્યાન દોરવા માટે આવેલા છે કે અમારા માજી સૈનિકો અરે આવી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ઘટવી ના જોઈએ અને આ ઘટના જે ઘટી છે એને અમે કચ્છ જિલ્લા માજી સંગઠન અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં આવી કોઈ અમારી યારે સમસ્યા ના થવી જોઈએ એવી અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ અને ભવિષ્યમાં અમારી યારે બીજું આવી કોઈ તકલીફો થશે તો પછી અમે ગાંધી ચિંતિયા માર્ગે તો જશું જ પણ દેશની રક્ષા જો અમે કરી શકતા હોય તો અમારા ભાઈઓની રક્ષા કરતા પણ અમને આવડે છે અને એ ચીજના કોઈ પણ પગલાં લેતા લેવા માટે કોઈ પણ માજી સૈનિક ક્યારે પણ ખચકાશે નહીં એટલે અમારી આ એક એક નમ્ર વિનંતી પણ છે અને પ્રશાસનને એક ચેતવણી પણ છે કે અમારા જે માણસો છે જે કામ કરે છે એને શાંતિથી કામ કરવા દેવામાં આવે અને એની હારે જે ગાંધીધામની અંદર જે કિસ્સો થયો છે એની અંદર જે FRI એ લોકોએ લોન્ચ કરાવી છે એમાં પોલીસવાળાઓએ ઓલા જે ગુંડા તત્વો હારે મળી અને જે એ લોકો ઉપર જાનલેવા હમલો થયો છે એની અંદર 326 અને 307ની કલમ નથી ઉમેરી અને આવા જો એ રીતે કામ કરશે તો ભવિષ્યમાં માજી સૈનિકોના એના સાથે રહી અને અમે કોઈ પણ બીજા ઉગ્ર આંદોલન કરવા પડશે તો પણ કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન આ આંદોલન કરશે. દિવસ તેમજ શ્રદ્ધાંજલિની જાહેરાત મા આશાપુરા ન્યૂઝમાં તદ્દન ફ્રી મુકાવો. આપના પરિવારના કોઈ સભ્યનો જન્મદિવસ હોય કે સ્વજનને અંજલિ આપવાની હોય તો આપ ગાયોને નિરણ આપીને મા ન્યૂઝમાં જાહેરાત તદ્દન ફ્રી મુકાવી શકો છો. અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આપ રખડતા ભટકતા ઢોરને ઘાસચારો ના આપીને પાંજરા પોળ કે ગૌશાળામાં ગાયોને નિરણ કરીને ગૌ સેવા કરો. કોરોના મહામારીમાં કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કલ્યાણપર શાળામાં ગ્રામજનોએ વૈશ્વિક કોરોના મહામારીને ખ્યાલ રાખીને લોકડાઉન કે અનલોકમાં માનવીય મૂલ્યોને લક્ષ્યમાં લઈ માનવ સેવા જીવદયા સત્કર્મો કરી શ્રમદાન સમયદાન કે સદવિચાર સમજણ દ્વારા સ્થાનિક સામાજિક પરિસ્થિતિમાં યોગદાન પ્રેરણાદાયી બદલ કોરોના વોરિયર્સ તરીકે સર્વેને સમયાંતરે યાદ કરી હતી જેમાં શિક્ષક દંપતિ પરિવારના સભ્યોને મીનાબેન ભાનુશાળી શિક્ષિકા તેરાવાડાનું પંચાયત સભ્યો વાલીગણ સામાજિક કાર્યકરોએ પ્રસિદ્ધિ કે નામનાની અપેક્ષા વિના લોકસેવાનું કોરોના વોરિયર્સ તરીકે નારી શક્તિનું મોમેન્ટ સાથે ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેથી CRC કોર્ડિનેટર બલદેવ પરમાર અને સ્પેશિયલ ટીચર સંદીપ ત્રિવેદીએ ગૌરવની લાગણી અનુભવી હતી. કોરોના વોરિયર્સ વતી વિજિલન્સ ઇન્સ્પેક્ટર મહેશભાઈ ભટ્ટ દેસલપર અને પ્રવીણભાઈ માધાપર ભુજના કોરોના વોરિયર્સ તરીકે બિરદાવી ઋણ સ્વીકારવા સ્વદભાવના ધન્યવાદ અર્પણ કર્યા હતા. યુવા ઉત્સાહી તલાટી દિનેશભાઈ જોશી, સરપંચ નૂર મહમદ ઓઢેજા, ઉપસરપંચ ઉમર ખલીફા, મૌલાના મજીદ સાહેબ, પંચાયત સદસ્ય હારૂન હુસેન, ઇલિયાસ ફકીર, ઓસમાણ કાપડીનાથજી, સુગરાબાઈ દાઉદ, આયુષુબાઈ સુમરા, અબુબાપા, મામદભાઈ, ફફુબાપા, અલી મામદ, જુમાભાઈ વગેરે સર્વધર્મ પ્રેમીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ કિરણ મેરાઈએ સાથ સહકાર આપવા બદલ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. સ્ટોરી બાય કિરણ ગોરી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. પ્રાથમિક શાળાની અંદર અનેક વખત એવું કંઈ પણ પ્રોબ્લેમ થાય, લાઇટનું, વીજળીનું કંઈ પણ, એમ તો ખરેખર PGUSL સર્વે નાનાથી મોટા હેલ્પર હોય, અધિકારી હોય, લાઇન ઇન્સ્પેક્ટર હોય, સૌએ શાળાને ગામને સારો એવો સાથ સહકાર આપ્યો છે અને સંતોષજનક એમને કામગીરી પણ નિભાવી છે. જ્યારે જ્યારે હમણાં વરસાદનું પ્રોબ્લેમ હતો, એમાં વીજળીની રીતે ઘણી તાર ને પેટીમાં એમાં ખરાબ થઈ ગયું, અમુક કોમ્પ્યુટરમાં ખરાબ થઈ ગયું, TVમાં, તો એવો પ્રોબ્લેમ જે ન હતો, એ પોતાની જે સમસ્યા છે, ગામની સમસ્યા છે, પોતાની સમસ્યા સમજીને આજે ખરેખર આ ગામની લાઇટો, તાર છે, વીજળી છે, આપણું જે એનું મીટર જે છે ગામની મેઇન લાઇનનું અને જમ્પર, એ બધું જે એમને ખરેખર કામગીરી કરી સાહેબે, હું ખરેખર મહેશભાઈ, ભટ્ટ સાહેબ અને પ્રવીણભાઈ અને એમનો તમામ સ્ટાફનો, શાળા પરિવારથી, ગામમાંથી, કેલામાં ગામમાંથી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી નવી લાઇન મળી, હવે અમને કંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય અને ખરેખર અમને જ્યારે આગળ કહે શાસક આપે છે એમનો બંનેનો ખૂબ ખૂબ આભાર. મા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં સારી રીતે ડ્રાઇવિંગ શીખી ચૂકેલા વ્યક્તિ શું કહે છે તે સાંભળીએ. ઝાલા પ્રતિક્ષાબા મા ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખ્યા.
અનુભવ ખૂબ સારો રહ્યો, જેમ કે બેઝિકથી કરીને નાની નાની બાબતો જણાવવામાં આવી ભાઈ દ્વારા કે ક્યારે ગેર ચેન્જ કરવો, કેવી રીતના ગેર ચેન્જ કરવો, જમ્પ આવે કે ગામમાં કેવી રીતના હલાવો કે ખાડાને કઈ રીતે પાર કરવા, તે બધી ઝીણી ઝીણી બાબતો પણ ધ્યાનથી શીખવાડતા અને શાંતિથી એકદમ, કોઈ આમ ઉતાવળ કેવી રીતના નહીં. જેમ કે રિવર્સ લેવો હોય ત્યારે તમારે કઈ રીતે ક્લચ એને ઉપાડવું નહીં, પહેલાં જો ક્લચ દબાવ્યો હોય તો લીવર નહીં આપવાનો, ને જો લીવર દબાવ્યો તો ક્લચ નહીં આપવાનો, એવી રીતે ધીમે ધીમે નાની નાની બાબતો સ્ટાર્ટિંગથી શીખવતા ગયા, તેથી બહુ સારી રીતે શીખાઈ ગઈ. અહીંયા કાને જરૂરથી શીખવી જોઈએ, કારણ કે જે ભાઈ છે એ એકદમ શાંતિથી શીખવે છે, કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર. એક વાત કહું, આ છે સમૃદ્ધિનું પેકેજ. આ કાર, આ ટ્રેક્ટર, આ બંગલો, આ બધું હરા સોના હાઇબ્રિડ વરિયાળી બિયારણની દેન છે. હરા સોના વરિયાળી બિયારણ વાવશો તો ગુંદિયાના રોગ અને દાણા બગડવા સામે રક્ષણ મળશે. ચક્કર મોટા અને ભરાવદાર થશે. એક્સપોર્ટ ક્વોલિટી જેવા મોટા દાણા અને વધુ ઉત્પાદન આપતું નિશાનનું હાઇબ્રિડ વરિયાળી બિયારણ. મબલક ઉત્પાદન આપતું સંશોધિત જીરું બિયારણ નિશાન 44. કિસાન કા ગૌરવ, નિશાન સીડ્સ. કચ્છ સીડ સપ્લાયર્સ તો નોંધી લ્યો અમારું સરનામું. હર બોલે લોજ પાછળ, ભીડ નાકા બહાર, હોટલ ડાયમંડ સામે, ભુજ કચ્છ. સંપર્ક વિનોદ શાહ, મોબાઈલ નંબર 9825156600. રિતેશભાઈ 9825432332. ઓફિસ નંબર 2516532516600. કચ્છ જિલ્લા વિકાસ અધિકારીની ગાંધીનગર બદલી કરાઈ છે. કચ્છ જિલ્લા વિકાસ અધિકારીની ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીની બદલી થઈ છે. કોરોના દરમિયાન બદલી થતાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોના સમયગાળા દરમિયાન માહિતી બાબતે અનેક સવાલો ઊભા થયા હતા, ત્યારે અચાનક બદલીએ ચર્ચા ચકડોળે ચડાવી દીધી છે. વૈશ્વિક મહામારી COVID-19 સામે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય તે માટે આયુર્વેદિક સ્વાસ્થ્ય વર્ધક ઉકાળા શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ પરિષદ આયોજિત શિબિર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાના પ્રમુખ સ્થાને યોજાઈ હતી, જેમાં PSI NK ચૌહાણ, સામાજિક કાર્યકર સુબોધ જોશી, ઇલેશ ખાંડલા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન સંસ્થા દ્વારા ઝાલાવાડી પરંપરા મુજબ સાફો બાંધીને કરવામાં આવ્યું હતું. તદઉપરાંત આયુર્વેદિક સરકારી હોસ્પિટલના ડોક્ટર PP પરમાર અને ડોક્ટર દિલીપ બારૈયા દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવતા પોલીસ પરિવાર અને પોલીસ ટ્રેનિંગ લેતા 300 જેટલા યુવક યુવતીઓને ઉકાળાનો લાભ મળ્યો હતો, તેમજ રોગ પ્રતિકારક ક્ષમતા વધારતી આયુર્વેદિક સમનવેટી ટેબ્લેટ અને હોમિયોપેથિક આર્સેનિક ટેબ્લેટનું વિતરણ પણ નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર. સૃષિષા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી હિરીબેન ધરમશ્રી રાઘુ આરેઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ફિઝિયોથેરાપી સેન્ટરમાં વિવિધ સારવાર ઉપલબ્ધ છે. ફિઝિયોથેરાપી સારવારમાં વા, સાંધા, ખંભા, ઢીંચણ, ગરદન વગેરેની સારવાર, મોઢા તેમજ હાથ પગના લકવાની સારવાર, પોલિયો સેરેબલ પાલ્સીની સારવાર, હાડકાના ફ્રેક્ચર પછીની તકલીફો, સ્નાયુ, નસો, જ્ઞાનતંતુની તકલીફોની ફિઝિયોથેરાપી સારવાર ઉપલબ્ધ છે. દાઝી ગયા પછીની સાંધામાં કે સ્નાયુમાં ખોડ ન થાય તે માટેની ફિઝિયો સારવાર, અસ્થમા જેવી ફેફસાની તકલીફોમાં શ્વાસોશ્વાસની કસરતો સાથેની સચોટ સારવાર માટે આજે જ પધારો અને આપના રોગને ભગાડો. સરનામું ફિઝિયોથેરાપી સેન્ટર, સાવલા હોસ્પિટલની પાછળ, અયોધ્યાપુરી, રાપર, કચ્છ. ડૉક્ટર રામજી ગોઠી 9408122600 9099119981202830230005.
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં અને ડીસા તાલુકા પંચાયતમાં થોડા સમય અગાઉ યોજાયેલી ચૂંટણીમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીજાબેન રામુજી ઠાકોરને પ્રમુખનો તાજ સંભાળ્યો હતો, જ્યારે આજે તાલુકા પંચાયતમાં ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તથા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ઉકાજી ઠાકોર સહિતના અનેક સદસ્યો ઉપસ્થિત રહી જીજાબેન રામુજી ઠાકોરે ડીસા તાલુકા પંચાયતમાં વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા. આપે ખરીદ્યા હશે કપડા હજાર, પણ નહીં જોઈ હોય લુગડા બજાર. લુગડા બજારની ધમાકેદાર ઓફર. કચ્છ ભુજમાં સૌ પ્રથમ વખત રૂપિયા 1000 ની ખરીદી પર ભેટ, કૂપન અને લકી ડ્રો માં જીતો એક્ટિવા. લુગડા બજારમાં બીજી બધી ઓફર તો ચાલુ જ છે. લેડીઝ કુર્તી 599 ની માત્ર રૂપિયા 399 માં, અને 1199 ની કુર્તી માત્ર રૂપિયા 699 માં. અને અમારી ખાસ ઓફર લેડીઝ લેંગીસ માત્ર રૂપિયા 120 માં, 149 થી 399 માં અનેક વેરાયટીઓનો ખજાનો. આવતો ઘણું બધું લુગડા બજારમાં મળી રહેશે, જેમ કે જેન્ટ્સ વેર, લેડીઝ વેર, બોયઝ વેર, ગર્લ્સ વેરમાં અવનવી વેરાયટીઓ અને તેમાં પણ રૂપિયા 430ની ઉપરની MRP ઉપર 10% ભવ્ય ડિસ્કાઉન્ટ તો ખરો જ. આવો જુઓ અને ખરીદો લુગડા બજારમાં. થર્ડ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. 02832257362. એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર. 16 ડિરેક્ટરો માટે યોજાશે ચૂંટણી. 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ભરવાનો સમય. 30 સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 1 ઓક્ટોબરે માન્ય ઉમેદવારી પત્રોની યાદી જાહેર થશે. 8 ઓક્ટોબરે ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. 9 ઓક્ટોબરે ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરાશે. 19 ઓક્ટોબરે યોજાશે મતદાન પ્રક્રિયા. 20 ઓક્ટોબરે થશે મતગણતરી. ચૂંટણી અધિકારી FA બાબીએ ચૂંટણીની જાહેરાત સત્તાવાર કરી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. શ્રી મોમાઈ જૈન ગુરુ ઉદ્યોગ, અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર. 12 નંગ નોટબુક સાથે 8 નંગ ફ્રી. 12 નંગ જમ્બો બુક સાથે 6 નંગ ફ્રી. રૂપિયા 2000 ની ખરીદી ઉપર આકર્ષક ભેટ. MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજ થી 500 પેજ સુધીની બુક રૂપિયા 220 થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. ડીસા તાલુકામાં ઠેર ઠેર વીજળી પોલ ઉપર ઝાડી ઝાંખમાં, કેટલીક ડીપી ઉપર વેલાઓમાં ગૂંચવાયેલા જોવા મળે છે. ત્યારે ડીસા તાલુકાના થેરવાડ, જાવલબાઈવાડ જેવા ગામોમાં જતી ડીપીઓની હાલત ખરાબ છે. તો છેવાડાના ગામોની શું પરિસ્થિતિ હશે એ તમે સમજી શકો છો. પ્રાપ્ત થતી વિગત અનુસાર ડીસા તાલુકાના બાઈવાડા સબસ્ટેશનથી પસાર થતી લાઇન વચ્ચે વીજ પોલની આજુબાજુ ઝાડી ઝાંખરા અને વેલા પોલની ફરતે ગૂંચવાયા છે. છેક વીજ વાયરો ઉપર ગૂંચવાયેલા વેલાઓ ના કારણે કરંટ લાગવાનો ભય રહે છે. વહેલી તકે અધિકારીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવે તે જરૂરી છે. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશ ખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાશિ ની જુઓ છો,
સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકાર્ય છે. મોંઘુ બિયારણ વાયુ, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મુંજાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલ ના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદ નગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર 98 244 51 764. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. નખત્રાણા પંથકની કેબલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી પાડ્યો છે. ઢોરો ગામના અબ્દુલ કાદર ઉર્ફે વલી મહમદ અલ્લાના મોલાના મુતવા, નલિયાના મોહમ્મદ હનીફ વીરા જુસફ સુમાર નોતિયાર, ઉઠણી ગામના હસન આચાર ભઠ્ઠી અને આમારાના સલીમ બબ્બા શરકીના કબજામાંથી કેબલ 21.19 મીટર, મોબાઈલ 3, કાર, કટર, રોકડ 2600 સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કોટડા અને મોટી વિરાણી તરફના જતા માર્ગ પર ઈસમોને પકડી પડાયા છે, જેઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. સ્ટોરી બાય પંકજ કબીરા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. સામખિયારીમાં 13 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો છે. સામખિયારી ખાતે પોલીસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ટ્રેલરને ચેક કરતા માટી ભરેલ મળી હતી, જેની નીચે ચેક કરતા ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી, જેને લઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સમગ્ર બનાવમાં પોલીસે ઝડપાયેલ શખ્સની પૂછપરછ હાથ ધરી છે. દારૂ ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે હકીકતો તપાસ દરમિયાન બહાર આવશે. દાનાવાડામાં 1 વર્ષ પછી દફનાવેલ મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ડીસા તાલુકાના ધનાવાડા ગામે 1 વર્ષ પછી મૃતક મહિલાની લાશ કાઢવામાં આવી હતી. શિલ્પાબેન ગોસ્વામીનું 1 વર્ષ પહેલાં થયેલ મોતનું રહસ્ય જાણવા દફન કરાયેલ લાશ કાઢવામાં આવી હતી. પિયર પક્ષને દીકરીના મોત બાબતે શક જતા સાસરિયાના 5 લોકો પર નોંધાવી હતી ફરિયાદ. મોતનું કારણ જાણવા માટે પીએમ કરાવવાની માંગ કરતાં 1 વર્ષ પછી દફન કરાયેલી લાશને બહાર કાઢવામાં આવી હતી. ડીસા મામલતદાર પોલીસ અને ડોક્ટરોના કાફલાની વચ્ચે પિયર પક્ષની ફરિયાદના આધારે લાશ બહાર કાઢવામાં આવી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. કુવાણા ગામે આગની ઘટના બનવા પામતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. ભાભર તાલુકાના કુવાડા ગામે ઘટના બની હતી. કુવાડા ગામે પાર્લરની દુકાનમાં આગ લાગી હતી. દુકાનમાં આગ લાગતા ગેસનો બાટલો ફાટતા અફરાતફરી ફેલાઈ હતી. દુકાનમાં પાર્લરના સામાન સાથે રોકડ રકમ બળીને ભસ્મ થઈ હતી. દુકાનમાં આગ લાગવાની જાણ લોકોને થતાં ગામ લોકો આગ બુઝાવવા પહોંચ્યા હતા. ગેસના બાટલાનો વિસ્ફોટ થતાં લોકોમાં નાસાભાગ મચી ગઈ હતી. લોકોએ મહામહેનતે આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. દાંતીવાડાના લોડાપા ગામની નજીક બાઇક સવારનો અકસ્માત થતાં ગંભીર હાલતમાં 108 દ્વારા ખસેડાયો હતો. દાંતીવાડાથી ચંડીસર જતા હાઈવે ઉપર બાઇક લઈ જઈ રહેલા રાજસ્થાનના યુવાનને અકસ્માત નડતા ગંભીર હાલત થઈ હતી. બનાવના પગલે એકઠા થયેલ લોકોએ 108ને જાણ કરી હોસ્પિટલ ખસેડ્યો હતો. પાલનપુરથી બાઇક લઈને જઈ રહેલા રાજસ્થાનના ભીનમાલ તાલુકાના જસવંતપુરા ગામના રહેવાસી સેન ગોવિંદભાઈ જવાનભાઈ, ઉંમર 25 વર્ષ, જેઓ પોતાનું બાઇક લઈ પોતાના વતન તરફ જઈ રહ્યા હતા. 1:30 વાગ્યાના સમયે ગામ જોડે બાઇક સ્લીપ થતાં ખૂબ જ
ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થતા બનાવના પગલે આજુબાજુના લોકો એકઠા થયા હતા. 108ને જાણ કરતા બનાવના ગણતરીના સમયમાં આવી પહોંચી હતી. ઘાયલના ટેલિફોન દ્વારા 108ના સ્ટાફ દ્વારા તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી. સ્ટોરી બાય અશોક ઠાકોર, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. હળવદ નજીક અકસ્માતના બનાવમાં પિતા પુત્રના મોત નિપજ્યા હતા. મુંબઈથી કાર મારફતે માદરે વતન માંડવીના મોટા અસંબિયા ગામે આવી રહેલ જૈન પરિવારના સભ્યોની કાર હળવદ નજીક સુસવાવ ગામે ટેન્કર પાછળ ઘૂસી જતા કારમાં સવાર પિતા પુત્રના ગંભીર ઈજાથી મોત નિપજ્યા છે. મુંબઈના 62 વર્ષીય બિપિનભાઈ ઠાકરસિંહભાઈ ગાલા તેમના પત્ની અને પુત્રો સાથે કારમાં મુંબઈથી અસંબિયા આવી રહ્યા હતા ત્યારે પરોઢે દુર્ઘટના ઘટી હતી. તેમની કાર આગળ જતા ગેસના ટેન્કર પાસે ધડાકાભેર અથડાતા ગંભીર દુર્ઘટનાના કારણે બિપિનભાઈ અને તેમના 26 વર્ષીય પુત્ર બ્રિજના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. કારમાં રહેલ વિકી બિપિનભાઈ ગાલા અને કલ્પનાબેન બિપિનભાઈ ગાલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. માતા પુત્રને સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બેઉની તબિયત ગંભીર હોય બંનેને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર રેફર કરવામાં આવ્યા છે. 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ પશ્ચિમ કચ્છ ભુજ. છેલ્લા 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી વનરાજ વિશ્રામભાઈ જોડિયા કોળી, ઉંમર વરસ 38, રહે મૂર ભોરવાડા, ચાંચ બંદર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી, હાલ રહે જખો બંદર, તાલુકો અબડાસાવાડા. નાસ્તા ફરતા આરોપીને જખો બંદર ઉપરથી હાજર મળી આવતા જે આરોપીની અટક કરી આગળની કાર્યવાહી માટે જખો મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. નાડાપા સીમ વિસ્તારમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે 6 વાહનોને કબજે કરીને કાર્યવાહી કરી છે. નાડાપા સીમમાં ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હતી જેની ફરિયાદના આધારે કાર્યવાહી થઈ છે. સ્ટોરી બાય કિરણ ગોરી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભુજ. ડીશામાં બુટલેગરો પર પોલીસની તવાઈ. નવા બસ સ્ટેન્ડમાંથી 7 બોટલ દારૂ સાથે એક ઝડપાયો હતો. ડીશા ઉત્તર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે એક ઇસમ રાજસ્થાનથી આબુ રોડથી થેલામાં દારૂનો જથ્થો ભરી બસ મારફતે ડીશાના બસ સ્ટેન્ડમાં ઉતરવાનો છે, જેથી પોલીસે બસ સ્ટેન્ડમાંથી સાગર પોપટલાલ મોદી નામના શખ્સને ઝડપી પાડી તેની તપાસ કરતા અંદરથી દારૂની 7 બોટલો મળી આવી હતી. પોલીસે આ ગુનામાં કુલ 2 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી બાય દિલીપ સિરાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવ નિહાળવા માટે યુટ્યુબમાં સર્ચ કરો માં ન્યૂઝ લાઈવ, તેમજ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે સતત ન્યૂઝ સાથે જોડાયેલા રહી શકો છો.